તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરવાર મારી યુટ્યુબ ચેનલ માહિતી પુસ્તકમાં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો. મિત્રો, તો આજના ડુંગળીના ભાવ જાણી લઈએ. તો મિત્રો, તારીખ 4/3/2021, વાર ગુરુવાર. મિત્રો, આજના માર્કેટિંગ યાર્ડ એટલે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના શું ભાવ રહ્યા છે મિત્રો? મિત્રો, તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રહ્યા છે 210-700 રૂપિયા. મિત્રો, સફેદ ડુંગળીના ભાવ રહ્યા છે 140-445 રૂપિયા. મિત્રો, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રહ્યા છે 200-545 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ રહ્યો છે 160-400 રૂપિયા. તો મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રહ્યો છે 170-660 રૂપિયા. સફેદ ડુંગળીનો ભાવ રહ્યો છે 120-302 રૂપિયા. અને સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ રહ્યો છે 240-550 રૂપિયા. અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડુંગળીનો ભાવ રહ્યો છે ત્યાં 200-400 રૂપિયા. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એટલે કે લાલ ડુંગળીનો ભાવ રહ્યો છે 211-600 રૂપિયા. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રહ્યો છે 100-510 રૂપિયા. મિત્રો, વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રહ્યો છે 155-700 રૂપિયા. ડીસા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રહ્યો છે 111-470 રૂપિયા. વાસણા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રહ્યો છે 290-641 રૂપિયા. સુરત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રહ્યો છે 200-450 રૂપિયા. તો મિત્રો, આ રહ્યા હતા આજના ડુંગળીના ભાવ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો. ધન્યવાદ.